સુરતની કાપોદ્રા પોલીસે હત્યા કરવા ટેમ્પો ચોરી કરનાર આરોપીને ઝડપી પાડ્યા હતા. પતિ પત્નીના ઝઘડા વચ્ચે સાડો પડતા બનેવી દ્વારા હત્યાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો. ઘટનાને અંજામ આપવા બનેવીએ મિત્રની મદદથી ટેમ્પોની ચોરી કરી હતી. ટેમ્પો ચોરી કરી આરોપી વતન મહારાષ્ટ્ર પહોંચ્યો હતો, પરંતુ હત્યા કરવાની હિંમત ન ચાલતા ફરી સુરત પરત ફર્યો હતો. ત્યારે કાપોદ્રા પોલીસે બંને આરોપીઓને ટેમ્પો સાથે પકડી પાડ્યા હતા. સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ગઈ તારીખ 17/6/2024 રોજ અત્રેના કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક અશોક લેલેન્ડ કંપનીના ટેમ્પાની ચોરી થયેલાની ફરિયાદ હકીકત કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે આવતા કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ અને આ ગુનાના કામે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MB અવસુરા તથા સર્વન્સ પોલીસ સ્ટાફના PSI શ્રી પંડ્યા તથા ASI પંકજભાઈ અને પોકો ગેલાભાઈ નાઓએ પોતાના બાતમી સોર્સથી અને હકીકતના આધારે આ ગુનો ડિટેક્ટ કરેલ છે અને આ ગુનાના કામે મુખ્ય આરોપી રવિન્દ્ર શંકર જરારે મૂળ રહે હાદી તાલુકો સિલ્લોડ જિલ્લે ઔરંગાબાદ તથા ભાવેશભાઈ ભીખાભાઈ લાખિયા રહેવાસી B62 સરગમ સોસાયટી પૂણા મૂળ રહેવાસી પીપરિયા તાલુકો લાઠી જિલ્લે અમરેલી નાવની ધોરણસર અટકાયત કરેલ છે. મુખ્યત્વે આ ગુનાની MOA પ્રકારની છે કે આરોપી નંબર 1 રવિન્દ્ર, જેને પોતાની પત્ની કવિતા સાથે અણબનાવ ચાલતો હોય અને તેની પત્ની કવિતા તેના પિયરથી એના ઘરે આવતી ના હોય અને ખાસ કરીને એમાં તેનો સાળો મનોજ રામધન મુખ્યત્વે આળખીલી રૂપ હોય અને એ તેની બહેનને એના સાસરીમાં મોકલતો ના હોય, જેથી આરોપી નંબર 1 રવિન્દ્ર શંકર નાઓએ એવું નક્કી કરેલ કે આ તેના સાળાનું મર્ડર કરી નાખવું છે અને કોઈક વાહન એક્સિડન્ટમાં એને ખપાવી દેવું છે, જે આશયથી તેને આ વાહન ચોરી કરેલી. આ બંને આરોપીઓ સુરતથી ઔરંગાબાદના લક્ઝરી બસ ઉપર એકબીજાની સામસામેની શિફ્ટમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હોય અને 3 વર્ષ સાથે એ લોકોએ ફરજ બજાવેલ હોય, એકબીજાને સારી રીતના ઓળખતા હતા. આમ કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા ચોરીનો ગુનો તો ડિટેક્ટ કરવામાં આવેલ છે, પરંતુ ગુનાની MO જોતા મુખ્ય આરોપી રવિન્દ્ર શંકર જરારે જે પોતાના જ સાળાનું મર્ડર કરવાના હેતુસર આ વાહન ચોરેલ હોય એવું હાલની તપાસ ઉપરથી જણાય આવેલ છે.